વડોદરા હરણી તળાવ દુર્ઘટના. આજે પણ તેના દ્રશ્યો દરેક વ્યક્તિની નજરો સામે ફરી રહ્યા છે, કારણ કે એક ઝટકે 14 માસૂમોની જિંદગી છીનવાઈ ગઈ. બોટ પલટતા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા. જોકે આ કેસમાં હવે વડોદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, કારણ કે બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ હવે પોલીસ જાપ્તામાં આવી ગયો છે. મુખ્ય આરોપી પરેશ શાહ જ્યારે પોતાના વકીલને મળવા માટે બસમાં વડોદરા આવી રહ્યો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે તેને હાલોલ વડોદરા રોડ પરથી જ ઝડપી પાડ્યો. જ્યારે હરણી તળાવમાં ઘટના ઘટી ત્યારે પણ પરેશ શાહ તળાવ પર હાજર જ હતો, પરંતુ ત્યારબાદ ફોન પર વાત કરતા કરતા ઉતાવળમાં હરણી તળાવ પરથી ભાગી ગયો હતો. જોકે તે ભાગતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ પોલીસે પરેશ શાહને ઝડપીને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. આજે આપણે વધારાના 2 આરોપીને અટક કરેલા છે અને બંને પૈકી જે પરેશ શાહ છે એ આણંદ જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં સતત ફરતા રહેતા હતા. એક જગ્યાએ ક્યાં સ્થાયી થયા નથી, પણ આપણી સર્વેલન્સ ટીમ જે સ્ટેટિક એમની પાછળ હતી અને છેવટે હાલોલ ખાતેથી એમને રાઉન્ડ અપ કરી લેવામાં છે. આજે 3:15 વાગે એમને એરેસ્ટ કરવામાં આવે છે. આ કેસમાં એક જ દિવસ પહેલા ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે, જે પરેશ શાહનો સાઢુ ભાઈ થાય છે. તો 2 દિવસ પહેલા આરોપી વિનીત કોટિયાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે આ કેસમાં પહેલા પરેશ શાહ અને નિલેશ જૈનનું FIRમાં નામ જ નહોતું, પરંતુ લોકોના રોષને જોતા 2 દિવસ પછી પોલીસે શાહ અને જૈનનું નામ ઉમેર્યું હતું. આ કેસમાં એ પણ ખુલાસો થયો છે કે કોટિયા પ્રોજેક્ટ્સે PPP ધોરણે 100% ઇજારાદારના ખર્ચે પ્રોજેક્ટ મેળવ્યો હતો. ત્યારબાદ પરેશ શાહે નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાંથી નિલેશ શાહે બોટિંગનો કોન્ટ્રાક્ટ અન્ય કોઈને આપ્યો હતો. આમ સેવ ઉસળની લારી ચલાવનારા સુધી બોટિંગનો કોન્ટ્રાક્ટ પહોંચ્યો અને આટલી મોટી દુર્ઘટના ઘટી. હાલ તો પોલીસે હરણી તળાવ દુર્ઘટનાના કેસમાં 9 આરોપીને ઝડપી પાડ્યા છે અને અન્ય 10 આરોપીની શોધખોળ ચાલી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં માસૂમોના મોત માટે જવાબદારો સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી અને સજા થાય છે. માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા.